જી એક જે અત્યારે આપણને અનુમાન બનતા રહ્યા છે ભારતીય એરટેલના એ પ્રમાણે તો અત્યારે થોડો સારા જ પરિણામ રહી શકે છે સિકવનશેલી જે નફો છે પંદરસો વીસ કરોડથી વધીને આપણને ત્રણ હજાર કરોડ પર પહોંચતો જોવા મળી શકે છે તો આવકની અંદર એક સામાન્ય ઉછાળો આપણને આથી અપેક્ષા છે સાડત્રીસ હજાર ચારસો ચાલીસથી વધીને લગભગ આડત્રીસ હજાર પાંચસો કરોડ પર પહોંચે એવી આશા છે એબિટા પણ આપણને ઓગણ ઓગણીસ હજાર પાંચસો અઠ્ઠાણું કરોડથી વધીને વીસ હજાર સો કરોડ પર પહોંચે એવી આશા છે પરંતુ માર્જિન જે છે એ થોડાક દસ વીસ બેસીસ પોઈન્ટનો આપણે અહીંયાથી ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છીએ ખાસ કરીને ત્રિમાસિક ધોરણે અહીંયાથી ત્રણ આવક આવકગ્રોથ આવે એવું હાલ બજાર માની રહ્યું છે અને ખાસ કરીને જે એરટેલ આફ્રિકા અને હવે ભારતીય વાયરલેસ જે બિઝનેસ છે એની અંદર બે ટકાનો એક ગ્રોથ શક્ય છે જેને ને કારણે આપણે જે આવક ગ્રોથ છે એની અંદર એક સારું એવું અટ્રેક્શન જોવા મળી શકે છે અને ખાસ કરીને જે સ્થાનિક માર્કેટની અંદર જે સબસ્ક્રાઈબર ગ્રોથ છે અને આરપુના જે વધારા છે એને કારણે આવનારા દિવસોની અંદર આપણને ભારતીય ગ્રોથને પણ એક ટેકો જોવા મળશે આ બધા નંબર્સને કારણે અને ખાસ કરીને ત્રિમાસિક ધોરણે આપણને અહીંયાથી કેપેક્સની અંદર વધારો થતો જોવા મળશે કારણ કે આવનારા સમયમાં ભારતીય એરટેલ પણ પોતાનો ફાઇવજી નેટવર્કને આખા દેશની અંદર પાથરવા માટેની જે અત્યારે મહેનત કરી રહી છે એને કારણે પણ એમને અહીંયાથી થોડો ખર્ચો વધારે થવાનો છે અને સાથે જ આપણે આવનારા દિવસોમાં જીની પણ અત્યારે વાતો ચાલી રહી છે જોકે અત્યારે એ બધી વાતો તો ઘણા પ્રાથમિક સ્ટેજ પર છે પરંતુ અહીંયાથી ખાસ કરીને આ જે ત્રિમાસિક છે એની અંદર કેપેક્સના ખર્ચાની અંદર આપણને વધારો જોવા મળી શકે છે ઓવરઓલ એક સારા પરિણામની અપેક્ષા છે અહીંયાથી થોડો થોડો બધી જગ્યાએ વધારો આવી શકે છે ખાસ કરીને જે ગયા ત્રિમાસિકની અંદર એક જે એક્સેપ્શનલ ખર્ચ હતો એ ઓછો આ વખતે નહીં આવે એકવારનો ખર્ચ હતો એને કારણે આપણને નફાની અંદર એક સારો એવો ઉછાળો અહીંયાથી અપેક્ષિત છે